કડોદરા નગરપાલિકાના નવા ભવનના લોકાર્પણથી પ્રજાના કામો કરવામાં સરળતા રહેશે આવો આશાવાદ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અને જિલ્લાના વેપારી એસોસિએશનના ચેરમેન જિગ્નેશ મોદી તથા પાલિકાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર પટેલે વ્યક્ત કરવાની સાથે સાથે પાછળના 2.5 વર્ષમાં પાલિકાના પ્રમુખો દ્વારા પરાજિતના કામો કરવામાં આવ્યા નથી માટે શાસકોને આગામી 2.5 વર્ષમાં ને પ્રજાહિતના કામો પણ કરવાની ટકોર કરી હતી. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા અને વેપારી અગ્રણી તેમજ નાગરિકોના પ્રશ્ને હંમેશા લડત ચલાવતા એવા જિગ્નેશ મોદીએ કડોદરા નગરપાલિકાના ભાજપના શાસકોને આડે હાથ લેતા જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો પ્રજાને પાણી, ગટર, લાઇટ, રોડ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. હાલમાં કડોદરા પાલિકાના સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી નથી મળતું, જ્યારે થોડા સમય પહેલા વાવાઝોડાની કુદરતી આફતોમાં હળપતિવાસમાં કેટલાક ઘરોના છાપરા ઉડતા તેમાં રહેતા પરિવારો નીચે ધરતી ઉપર આસમાન જેવી સ્થિતિમાં મુકાયા હતા, ત્યારે પણ પાલિકાના સત્તાધીશોએ તેમના જ વિસ્તારોના ગરીબ એવા હળપતિઓને મદદ કરી તેમની પડખે રહેવાની માનવતા પણ બતાવી નથી એ ઘણું શરમજનક છે. અને શાસકો માત્ર સરકારી કાર્યક્રમોના તાઇફાઓ યોજી ફોટો સેશન કરી ખોટી પ્રસિદ્ધિ લૂંટવાના બદલે સાચા અર્થમાં પ્રજાના હિતમાં કામ કરશે તેવો આશાવાદ જિગ્નેશ મોદીએ વ્યક્ત કર્યો હતો. કડોદરા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ. મારું નામ જિગ્નેશભાઈ મોદી. મારો સુરત જિલ્લા મંત્રી છે, અંબિકા માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન છું. હા, હું આપણે સરકારી આગેવાન એટલે હું અંબિકા માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન તરીકે બી જોડાયેલો છું. કડોદરા નગરપાલિકાના ઓપનિંગ બાબતે મારે એટલું જ કહેવું છે કે અમારા એક ગામનો અગ્રણી અંકુર નાયક કે જેમણે કામ કર્યું એ અમને એક આનંદદાયક છે કે ગામનો વિકાસ થયો, નગરપાલિકા બનાવ્યું એમાં અમને કોઈ વિરોધ નથી. કારણ કે આજે કદાચ એ ભાજપ બેસશે, કાલે અમારો કોંગ્રેસ બેસશે, એનો બી અમને વિરોધ નથી. પરંતુ જે હરિવરસનું શાસન ગયું તે હરિવરસના શાસનમાં મારે ખાલી અંકુર દેસાઈને એટલું પૂછવું છે કે તમે એક સામાન્ય જનતા માટે શું કર્યું? તમે એને એક નરેન્દ્ર મોદીની જેમ કે એક અદાણીને એક તાતાવાળાને જેમ પ્રમોટ કર્યા, તેમ એક અમારા કડોદરા ગામમાં એને મિલવાળાને એવા મોટા મોટા બિલ્ડરોને એવી રીતે પ્રમોટ કર્યા. ત્યારે મારે આજે કહેવું છે કે આજે થોડાક સમય પહેલાં એક વાવાઝોડું આવ્યું. આજે એક જૂના હળપતિવાસ, એક નવો હળપતિવાસ, ત્યાં આજે ગરીબ લોકોના ઝૂંપડામાં પતરા તૂટી ગયા છે, લોકો ફરિયાદ કરવા આવે છે છતાં એનો કોઈ હલ નથી થતો. ને છેલ્લા 5 જ મહિનામાં જો નગરપાલિકા ઊભું થઈ શકતું હોય ને એટલું જ જો મારા ગરીબ માણસો માટે જો તું એ કરી શકતે હરિવરસમાં તો મને ઘણો આનંદ થતે. ને ખરેખર મને આનો કોઈ વિરોધ નથી, પણ મારે આજે એટલું બી કહેવું છે કે એને સ્વભંડોળમાંથી બનાવ્યું હશે કે લોકફાળામાંથી બનાવ્યું હશે. અને એમાં આંકડો બી આવ્યો છે કે 1.77 કરોડમાં નગરપાલિકા ઊભી થઈ છે. તે એક સામાન્ય જનતાના પૈસા છે. સામાન્ય જનતાને એ પૈસા એક આપણે ગટર લાઈન ઊભી કરવા માટે હોય, એક પાણીની સગવડ ઊભી કરવા માટે હોય, એક લાઇટની સુવિધા ઊભી કરવા માટે હોય, આ બધી સુવિધા ઊભી કરવા માટે હોય. પણ એ અમારા પ્રમુખશ્રીએ એક નગરપાલિકાને એક હાઈફાઈ બનાવવા માટે, એક પોતાનું વર્ચસ્વ જોવા માટે, એક પોતાની તકતી લગાવવા માટે એનો ઉપયોગ કર્યો છે. એનો અમે આજે સખત વિરોધ કર્યો છે, અમે અને અમારા કોંગ્રેસે.